કરે છે. બહુ સુંદર મજાની એ કથા છે. બલિ મહારાજની કથા કહી વામન ભગવાનનું દિવ્ય ચરિત્ર કહ્યું છે, અને એ વામનજીના ચરિત્રને કહ્યા પછી અષ્ટમ સ્કંદની અંદર અંતિમ અધ્યાયમાં મત્સ્યાવતારની કથા કહી અને એ કથાને ત્યાં વિરામ આપ્યો છે. નવમ સ્કંદ તે ઈશાનું કથા છે, 24 અધ્યાય છે, 988 શ્લોક છે, અને ભગવાનનો ડાબો સ્તન છે. પેલું જમણી છાતી હતી, આ ડાબી છાતી છે. ભગવાનના મુખ્ય પ્રસંગો આ સ્કંદના છે. સૂર્યવંશનું વર્ણન કર્યું છે, એમાં વૃષગ્રાદિકની કથા કીધી, પછી અંબરીશનું ચરિત્ર, માંધાતા અને ત્રિશંકુનું આખ્યાન કીધું છે. આ બધા વંશની અંદર આગળ જતા ગંગા અવતરણની કથા આવે છે. એ બધી કથાઓના અંતે શ્રી રામ ભગવાનનું પ્રાગટ્ય આવે છે. આવો ભગવાન શ્રી રામજીના પ્રાગટ્ય તરફ જઈએ. નવમ સ્કંદની અંદર વૈવસ્વત મનવંતરમાં વૈવસ્વત મનુને ઇક્ષ્વાકુ નૃગ સર્યાદિ દિષ્ટ ધૃષ્ટ કરુષવ નરિષ્યંત પૃષગ વગેરે રાજાઓ થયા છે. એ બધા રાજાઓમાં એ વંશ આગળ ચાલ્યો. સૌદાસ વગેરેની કથા કીધી છે. હવે જો ભગવાન રામ પ્રગટ થયા એના પહેલાના જે રાજાઓ છે એની પણ કથા બહુ દિવ્ય છે, બહુ સમજવા જેવી છે ને, સાંભળવા જેવી છે. એટલે ભાગી ભાગીને કથા ન કરાય, કથા કરીએ ને તો પ્રેમથી વચાય અને વિસ્તારપૂર્વક સમજાય એમ કહેવાય. એટલે આપણે વિસ્તારપૂર્વક બધા ચરિત્ર સાંભળવા છે. એટલે ભગવાન શ્રી રામના અગ્રવંશજો જે લોકો છે, ખટવાંગ આદિક રાજાઓ છે, અંબરીશ વગેરે રાજાઓ છે, પૃષગ્રહ વગેરે રાજાઓ છે, એણે બહુ સુંદર કાર્યો કર્યા છે. એના ચરિત્ર આપણે બપોર પછીના સત્રમાં સાંભળશું. અત્યારે ભગવાન શ્રી રામના પ્રાગટ્ય તરફ આપણે જઈએ. ભગવાન શ્રી સૂર્યનારાયણનો વંશ જ્યારે આગળ ચાલે છે, એ સૂર્યનારાયણના વંશમાં વશિષ્ઠ ઋષિ થયા, આગળ જતા મૂલક થયા, એને દશરથ એડવિડ વગેરે થયા, અને એમાં વિશ્વસહ નામના રાજા થયા, એને ખટવાંગ દીકરો થયો. ખટવાંગા દીર્ઘબાહુશ્ચ રઘુસ્તસ્માત પૃથુસ્રવાહ અજસ્તતો મહારાજ તતો દશરથો ભવત. ખટવાંગને ત્યાં દીર્ઘબાહુ થયા, દીર્ઘબાહુને રઘુ થયા, રઘુને ત્યાં અજ થયા, અને અજને ત્યાં દશરથ નામના એક રાજા થયા છે. આ દશરથને ત્રણ પત્નીઓ છે, કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા. આ ત્રણ પત્નીઓ છે. રાજા બહુ મહાન છે, ચક્રવર્તી સમ્રાટ છે, સૂર્યવંશ જેવું તેજ છે, સૂર્યના જેવું તેજ છે, એના રાજ્યમાં બધી વાતે બધી અનુકૂળતા છે. પણ મહારાજનું આયુષ્ય મોટું થતું જાય છે. ત્રણ પત્નીઓ હોવા છતાં દશરથને ત્યાં દીકરો કે દીકરી નથી, એટલા માટે પુત્રના વિયોગમાં દુઃખી થઈ અને પોતે એ રાજા ઋષિના પોતાના ગુરુ, કોણ છે એના ગુરુ, વશિષ્ઠ, વશિષ્ઠના દરબારમાં જઈને ઊભા રહે છે. કહે છે, મારે ઘરે દીકરો દીકરી નથી, એટલા માટે તમે કૃપા કરો. અને એ વર્ણન તુલસીદાસજી મહારાજ અહીંયા રામાયણમાં કરે છે. એક બાર ભૂપતિ મન માહી, એક બાર ભૂપતિ મન માહી, ભય ગલાની મોરે સુત નાહી, ભય ગલા ગૃહ ગયો તુરત મહિપાલા, ચરણ લાગી કરી વિનય વિશાલા, ચરણ લાગી ગરે વિનય વિશાલા, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જવાબદારી મારી. ધરા હું ધીર, હોઈ સુતચારી, તમે ધીરજ ધરો, તમને એક નહીં રાજા ચાર દીકરા થાય, ચાર તમારા ભાઈ માં ચાર દીકરા છે. પણ જ્યાં સુધી તમારી ઈચ્છા ના હોય ત્યાં સુધી હું શું કરું,
ચિંતા ન કરો, હવે તમારા રાણીઓના ગર્ભમાં ગર્ભ રહેશે અને એનાથી દીકરા થશે. એના માટે એક નાનકડો યજ્ઞ કરવાની જરૂર છે. પુત્રકામ યજ્ઞ કરાવવો પડશે, એ હું નહીં કરાવી શકું. શૃંગી ઋષિને બોલાવવા પડશે, શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવવા અને પુત્રકામ સુખ જગ્ય કરાવવા. પુત્રકામ યજ્ઞ કરાવ્યો અને યજ્ઞ કરતા અગ્નિનારાયણ પોતે હાથમાં સરસ મજાનો ચરુ કેતા ખીર લઈને પ્રગટ થયા છે. આ ખીર વશિષ્ઠના હાથમાં આપી, વશિષ્ઠએ ખીર દશરથના હાથમાં આપી. દશરથ રાજાએ સૂંઘી છે અને અડધો ભાગ કૌશલ્યાજીએ આરોગ્યો છે, બાકીનો અડધો વૈદ્યો એમાંથી બે ભાગ કર્યા. એક ભાગ કઈકઈએ ખાધો છે, વધ્યા છેલ્લા સુમિત્રા. સુમિત્રાને એમ થયું કે હું છેલ્લી, ત્યાં તો કઈકઈને કૌશલ્યાએ ચોથા ભાગને બે ભાગ કરી અને બેયના હાથે માન સન્માન પૂર્વક ખવડાવ્યું છે. એટલે એક રાણીએ એક ભાગ, બીજીએ બીજો ભાગ, પણ ત્રીજીએ બે ભાગ ખાધા છે. બધી અંદરોઅંદર સંવાદ કરે છે. કૌશલ્યા, તારી ઘરે એક દીકરો આવશે. કૌશલ્યા કહે છે, કઈ કઈ તારી ઘરે એક દીકરો આવશે, પણ આને તો બે ભાગ ખાધા છે, આની ઘરે તો બે આવશે. સુમિત્રા કહે છે, જો મારી ઘરે બે આવે ને તો હું મારા બે દીકરાને તમારા બે દીકરાની સેવામાં લગાડી દઈશ. અને ખરેખર થયું એવું, કૌશલ્યાને એક દીકરો રામ, કૈકેયીને એક દીકરો ભરત, પણ સુમિત્રાને બે દીકરા છે, શત્રુઘ્ન અને લક્ષ્મણ. જેવા બે દીકરા થયા ને એટલે લક્ષ્મણને રામની સેવામાં ને શત્રુઘ્નને ભરતજીની સેવામાં લગાડી દીધા છે. સમય વીતવા લાગ્યો છે. ચરુનું ભક્ષણ કરવાથી રાણીઓને સુંદર મજાના દરરોજ સ્વપ્ન આવે છે. સ્વપ્નમાં દેવી દેવતાઓના દર્શન થાય છે. જેદુના ભગવાન ગર્ભમાં પધાર્યા છે. ત્યારથી અયોધ્યાના તો ભાગ જ જાણે ઉઘડી ગયા. ખેડૂત ખેતી કરવા માટે જમીનમાં ખોદકામ કરવા જ્યાં ત્રિકમ આમ કરીને ભરાવે ને ત્યાં તો પાણાને બદલે નવીન નવીન રતન નીકળવા લાગ્યા છે. બધાયના સદભાગ જાગ્યા છે. રાજાએ કીધું, આનંદ કરો, હવે વશિષ્ઠ ઋષિ આપણા ગુરુની કૃપાથી મોજે જ થવાની છે, ચિંતા નથી કરવાની. કેમ કે આ તો રઘુવંશ છે, રઘુવંશની કથા ને રઘુવંશીઓ સાંભળે. તમે બધા રઘુવંશીઓ છો અને તમારા જ વંશની કથા તમને સંભળાવું. સુંદર મજાની કથા છે. જ્યારથી ભગવાન ગર્ભમાં આવ્યા છે ત્યારથી સુંદર સુંદર સપનાઓ બધાને આવવા લાગ્યા છે. અને યોગ લગ્ન ગ્રહવાર તિથિ બધું અનુકૂળ થયું. ધીરે ધીરે મહિનાઓ વીતવા લાગ્યા. કાર્તક માગસર પોષ મહાફાગણ ને ચૈત્ર મહિનો આવ્યો છે. ચૈત્ર મહિનાનો શુક્લ પક્ષ આવ્યો છે. શુક્લ પક્ષમાં એકમ બીજ ત્રીજ ચોથ પાંચમ છઠ સાતમ આઠમ દિવસો વીતવા લાગ્યા અને નવમી તિથિ આવી બરાબર મધ્ય દિવસ અત્યારનો જે આ સમય છે એવો 12:30 વાગ્યાના આસપાસનો સમય. અને સુંદર સમય પાકતા તુલસીદાસજી મહારાજ કહે છે, જોગ લગન ગ્રહ બાર તિથિ સકલ ભયે અનુકૂલ, જોગ લગન ગ્રહ બાર તિથિ સકલ ભયે અનુકૂલ, ચરયરુ અચર હર્ષ જુદા રામ જન્મ સુખ મૂલ, ચરયરુ અચર હર્ષ જુદા રામ જન્મ સુખ મૂલ, સિયાવર રામચંદ્ર ફલ જય શરણમ સીતારામ. રામજી નું પ્રાગટ્ય થયું છે. નવમી તિથિ મધુમાસ શુક્લ પક્ષ અભિજીત નક્ષત્ર બપોરના 12 વાગ્યાનો સમય, 12 વાગે ચૈત્ર મહિનામાં ઉનાળાનો ધગધગતો તડકો હોવો જોઈએ, પણ જેથી પ્રભુ રામ પધાર્યા તે દિવસે ટાઢું ટાઢું વાતાવરણ, બપોરે 12 વાગે ઠંડો વાયરો વાય છે. લોકોને ઠંડા પવનનો અનુભવ થાય, શરીરમાં શીતળતાનો અનુભવ અને હૃદયમાં શીતળતાનો અનુભવ થાય છે. આ જ મારો રઘુવીર રામ પધાર્યો છે. પ્રભુ શ્રી રામ પ્રગટ થયા. રામજીની સાથે સાથે જ થોડા થોડા સમયના અવકાશમાં ચારે ચાર દીકરાઓનું પ્રાગટ્ય થયું છે. પ્રભુ શ્રી રામ પ્રગટ થયા. રામની સાથે ભરતજી, શત્રુઘ્નજી, લક્ષ્મણજી, એક એક સમય વીતવા લાગ્યો છે. અને પ્રાગટ્યની સાથે સૌ આનંદ પ્રમોદ કરવા લાગ્યા, દાન પુણ્ય દેવા લાગ્યા. તુલસીદાસજી મહારાજ વર્ણન કરે, નવમી તિથિ મધુમાસ પુનિતા, શુકલ પક્ષ અભિજીત હરિપ્રીતા, શુકલ પક્ષ અભિજીત હરિપ્રીતા, મા
मध्य दिवस अति शीतल धाम पावन काल लोक विश्राम पावन काल लोक विश्राम श्री राम जय हरि ભગવાન શ્રી રામજીના ચતુર્ભુજ રામજીની સ્તુતિ કરે છે, વંદના કરે છે. ભગવાને કીધું વંદના કરી લીધી તો કે હા, પગે લાગી લીધું તો કે હા, ઢાઢસ બંધાઈ ગઈ તો કે હા, સંતોષ થઈ ગયો તો કે હા, હવે તમારા લોકમાં તમે જાઓ, હવે મારે મનુષ્ય લીલા કરવી. દાસી મહારાજ વર્ણન કરે, સુર સમૂહ વિનતી કરી પહોંચે નિજ નિજ ધામ, સુર સમૂહ વિનતી કરી પહોંચે નિજ નિજ ધામ, જગનિવાસ પ્રભુ પ્રગટે અખિલ લોક વિશ્રામ, ઓ જગનિવાસ પ્રભુ પ્રગટે હોય અખિલ લોક વિશ્રામ, સુત હનુમાન કી જય, દેવ કી જય, રામચંદ્ર ભગવાન કી જય હો, ભરત લલ્લા કી જય હો, લખન ભૈયા કી જય હો, શત્રુઘ્ન ભૈયા કી જય હો, તીનો માતા કી જય હો, તારો ભૈયા કી જય હો, અયોધ્યા નગરી કી જય હો, રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ 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 સીતા રામ રામ, રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાજા સુર હો
કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે, 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 રઘુવરને શણગારું રે, કેળકટારી ધનુષધારી
ધ્રુવજ લઈને રાઘવ ને હું રમાડું રે કાગ મુનિ નો રૂપ ધરીને રાઘવ ને રમાડું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે એવા સબરીબાઈ ના રૂપ ધરીને બોર જમાડું રે સબરી બાઈ ના રૂપ ધરી બોર જમાડું રે અહલ્યા થઈને પડું ચરણ માં તન મન ધન હું વારું રે અહલ્યા થઈને પડું ચરણ માં તન મન ધન હું વારું રે વા કૌશલ્યા ના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે કૌશલ્યા કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારો રે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ જગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે ભગવતો વાંગ્મયાય ઓમ મહાપુરાણ પુરુષોત્તમ સમન્વિતાય મહાપુરાણ પુરાણ પુરુષોત્તમ સમન્વય મધ્યે સંસ્થિતાય શ્રી મહા રઘુવીરાય શ્રી રામચંદ્રાય નમઃ બાલ સ્વરૂપાય શ્રી રામચંદ્રાય નમઃ ભગવત સ્વરૂપાય શ્રી વામન દેવાય ચ નમઃ કર્પૂરારાર્ધિક્યં સમર્પયામિ આરાર્ધિક્યં વિપ્રહસ્તેન જલેન સંપ્રોક્ષ્ય યાનિ કાનિ ચ પાપાનિ જન્માંતર કૃતાનિ ચ તાનિ સર્વાણિ નશ્યંતુ પ્રદક્ષિણાં પદે પદે પુષ્પૈહિ દેવાભિવંદનમ યજમાન પરિવારે હાથથી ભગવાનને પોતાના હાથે આરતી આપવી હસ્તાભ્યામ દેવાભિવંદનમ પછી બંને હાથે આત્મા અને પોતાના સમગ્ર કુટુંબના કલ્યાણ માટે થઈ આરતી લઈ લેવી સ્વાત્મા કલ્યાણાર્થે સ્વાત્મા અભિવંદનમ બંને હાથમાં બબે ટીપા જળ પધરાવી જળને સાફ હાથને સાફ કરી એક એક પુષ્પ હાથમાં રાખી મંત્ર પુષ્પાંજલિ કરવી હરિ ઓમ જગનેન જગનમય જંત દેવાસ્થાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્ન તેહનાકમ મહિમાનઃ સતંતેત્ર પૂર્વે સત્યાઃ વિદ્યા બુદ્ધિ ધનૈશ્વર્યં પુત્ર પૌત્રાદિ સંપદઃ પુષ્પાંજલિ પ્રદાનેન દેહિમેવ વાંછિતં ફલં ઓમ પૂર્વસ્વ શ્રી બાલ સ્વરૂપાય શ્રી રામચંદ્રાય નમઃ ભગવતો વામનાય નમઃ ચરણ કમલ યુગ્મયોર મંત્ર પુષ્પાંજલિં સમર્પયામિ બે હાથ જોડીને ભગવાનની પ્રાર્થના કરવી નીલાંબુજશ્યામલ કોમલાંગમ સીતા સમારોપિત વામ ભાગમ પાણૌ મહા સાયકર ચારુ ચાપમ નમામિ રામમ રઘુવંશ રામાય રામ ભદ્રાય રામચંદ્રાય વેધશે